નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજ આપણે કાલે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ગુણાકાર કરવાના દાખલા ભણ્યા. એમાં એકપદીનો એકપદી સાથે ગુણાકાર અને દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એવા દાખલા આપણે ધોરણ 9 માં પણ ભણ્યા હતા અને ધોરણ 8 માં પણ ભણ્યા હતા. ધોરણ 9 માં આપણે એનો આગળ અભ્યાસ કરીએ છીએ. આપણે એક આગળ દાખલો જોઈ કે માઇનસ રૂટમાં 11 માઇનસ રૂટમાં 7 બીજા કૌંસમાં રૂટમાં 11 વત્તા રૂટમાં 7 આપણને કીધું આનો ગુણાકાર કરો. જુઓ તો રૂટમાં 11 માઇનસ રૂટમાં 7 બીજા કૌંસમાં રૂટમાં 11 વત્તા રૂટમાં 7 તો આપણે શું કરશું? અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. આપણને ખબર છે આપણે આગળના દાખલાની જેમ રૂટમાં 11 બીજા કૌંસમાં રૂટમાં 11 વત્તા રૂટમાં 7 પછી માઇનસ રૂટમાં 7 બીજા કૌંસમાં રૂટમાં 11 વત્તા રૂટમાં 7 જોઈ ગયું. રૂટમાં 11 ગુણ્યા બીજા કૌંસમાં રૂટમાં 11 વત્તા રૂટમાં 7 માઇનસ રૂટમાં 7 ગુણ્યા બીજા કૌંસમાં રૂટમાં 11 વત્તા રૂટમાં 7 જોવાની જરૂર નથી. હવે રૂટ 11 નો રૂટ 11 સાથે ગુણાકાર એટલે આપણે ખબર છે રૂટ 11 ગુણ્યા રૂટ 11 એટલે રૂટમાં 121 પછી રૂટ 11 નો રૂટ 7 સાથે ગુણાકાર જો તો અસમય નો અસમય સંખ્યા સાથે ગુણાકાર થાય રૂટમાં 77 11 સાથે 77 પછી અહીંયા માઇનસ રૂટ 7 નો વત્તા રૂટ 11 સાથે ગુણાકાર જો માઇનસ રૂટ 7 નો વત્તા રૂટ 11 સાથે ગુણાકાર એટલે 11 સત્તા 77 માઇનસ રૂટમાં 77 અને રૂટ 7 નો રૂટ સોરી માઇનસ આવશે કારણ કે જો માઇનસ પ્લસ માઇનસ એમ અહીંયા પણ જો માઇનસ પ્લસ માઇનસ બરાબર છે. રૂટ 7 નો રૂટ 7 સાથે ગુણાકાર એટલે 77 ખ્યાલ પડે ને 77 આપો આગળ સાચો 121 નું વર્ગમૂળ કેટલું આવશે 11 આપણે જાણીએ છીએ બરાબર છે. પછી તો વત્તા રૂટ 77 અને માઇનસ રૂટ 77 જો બે વિરોધી પદો છે તો એક ન્યારો વત્તા ની છે અને એક ન્યારો માઇનસ ની છે સામે જતા રહેશે. વત્તા રૂટ 77 અને માઇનસ રૂટ 77 જતા રહે અહીંયા માઇનસ 49 વધ્યા પણ એ વર્ગમૂળ નીકળશે માઇનસ 49 વર્ગમૂળ 7 બરાબર ને 49 વર્ગમૂળ નીકળે 7 આગળ માઇનસ ની છે એટલે માઇનસ મૂક્યા. હવે તો આગળ 11 માંથી 7 બાદ કરી દો તો કેટલા 4 તો આપણે ગુણાકાર મળી ગયો 4 જોઈ ગયો. અહીં આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એક રૂટ 11 ગુણ્યા બીજો કૌંસ એટલે રૂટ 11 વત્તા રૂટ 7 માઇનસ રૂટ 7 ગુણ્યા બીજો કૌંસ પછી રૂટ 11 ગુણ્યા રૂટ 11 રૂટમાં 121 રૂટ 11 ગુણ્યા રૂટ 7 એટલે રૂટમાં 77 પ્લસ અહીં માઇનસ પ્લસ નો ગુણાકાર માઇનસ રૂટ 7 ગુણ્યા રૂટ 11 એટલે રૂટમાં 77 અહીં માઇનસ પ્લસ માઇનસ રૂટ 7 ગુણ્યા રૂટ 7 એટલે રૂટમાં 49 રૂટ 7 નો વર્ગ એટલે રૂટ 7
સાત ગુણે સાત રૂટમાં ઓગણપચાસ એનો વર્ગમૂળ આવશે સાત લાગુ પડી શકે તો એ રીતે પણ તમે ગણી શકો. બીજો દાખલો કેવો જોઈએ આપણે આપણે કીધું ગુણાકાર કરો તો જો બે માં પહેલો પદ સમાન છે બે માં બીજું પદ સમાન છે એક ની વચ્ચે પ્લસ છે એક ની વચ્ચે માઇનસ છે તો આપણે ખબર છે પેલા સૂત્ર પ્રમાણે એ વર્ગ માઇનસ બી વર્ગ ની રીતે જઈ શકે. તમે આ રીતે લાંબી રીતે ગુણાકાર જે આપણે આગળ અને આગળના વિડિયો લેક્ચરમાં જે રીતે દ્વિપદી વર્ગ દ્વિપદી સાથે ગુણાકાર કરે એમ પણ ગણી શકો. 2√5 ગુણ્યા બીજો ભાગાંશ વત્તા 3√7 ગુણ્યા બીજો ભાગાંશ એમ ગણી શકો નહીં તો સીધું પણ જઈ શકો. તમે બે માં પહેલું પદ સમાન છે બે માં 3√7 3√7 બીજું પદ સમાન છે એટલે જો પ્લસ છે ને એટલે જો માઇનસ છે એટલે સીધું પણ તમે લખી શકો 2√5 નો વર્ગ માઇનસ 3√7 નો વર્ગ a + b ને a - b લેવલ - 0 થાય જો તો 2√5 નો વર્ગ એટલે કેટલા 2 નો વર્ગ 4 √5 નો વર્ગ 5 4 5 20 કઈ રીતે દિશા વેક્ટર પડે જો તો 2 નો વર્ગ 4 √5 નો વર્ગ 5 4 5 20 માઇનસ અહીં 3 નો વર્ગ 9 √7 નો વર્ગ 7 9 7 3 જોઈ લો ફરી વખત કઈ રીતે અહીં કે આપણે 2 નો વર્ગ 4 √5 નો વર્ગ 5 કારણ કે √5 નો વર્ગ એટલે √5 ગુણ્યા √5 25 નો વર્ગ 5 એટલે 4 5 20 આ 3 નો વર્ગ 9 √7 નો વર્ગ એટલે √7 ગુણ્યા √7 એટલે કે 49 નો વર્ગ 7 એટલે કે 3 નો વર્ગ 9 √7 નો વર્ગ 7 9 7 63 આ 20 માંથી તમે 63 બાદ કરો તો -37 તો આ રીતે જ્યારે આ ટાઈપના દાખલા હોય બે કૌંસ પર બે માં પહેલું પદ સમાન હોય બીજું પદ સમાન હોય એકની વચ્ચે માઇનસ હોય એકની વચ્ચે પ્લસ હોય તો આપણે a વર્ગ - b વર્ગ ની જે ગણતરી શીખી બરાબર સીધું તો સૂત્ર આપણે પાસે છે a - b ગુણ્યા a + b બરાબર a વર્ગ - b જો મતે અમાય બે વર્ગ જેમ લાગુ પડતો બે માં પ્રથમ પદ સમાન હતું બીજું પદ બે માં 3√7 સમાન હતું એકની વચ્ચે પ્લસ ને એકની વચ્ચે માઇનસ તો સીધું પહેલા પદ નો વર્ગ માઇનસ બીજા પદ નો વર્ગ એટલે સીધું આપણે એનો ગુણાકાર કરી શકીએ એટલે આવો દાખલો હોય તો તમે સૂત્ર લાગુ પાડી શકો. ઉપર બે ઘાત છે એટલે 2 ગુણ્યા પહેલું પદ √3 ગુણ્યા √7
વત્તા રૂટ સાત નો વર્ગ જોઈ લો. રૂટ ત્રણ નો વર્ગ આપણને ખબર છે, રૂટ ત્રણ નો વર્ગ એટલે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ, એટલે રૂટ માં નવ વર્ગ મૂળ ત્રણ. અથવા સીધું યાદ રાખો, કોઈ પણ રૂટ નો વર્ગ હોય એટલે રૂટ જતો રહે એટલે રૂટ ત્રણ નો વર્ગ એટલે ત્રણ. અહીંયા અસમય છે બી, અને રૂટ ત્રણ ને રૂટ સાત અસમય છે, તો સમય એમને રહેશે પણ અસમય સંખ્યા નો અસમય સંખ્યા સાથે ગુણાકાર થઈ જાય એટલે કેટલો થાય જો. રૂટમાં
પાંચ નો વર્ગ. જો તો કૌંસમાં બે પદ છે ના કા કૌંસ પર વર્ગ છે, પહેલા પદ નો વર્ગ વચ્ચે વત્તા સુ વત્તા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ. હવે જોઈ લો બે રૂપ સાત નો વર્ગ. હવે જો બે નો વર્ગ ચાર, હું સીધું લખું છું, હવે તમને ખ્યાલ પડશે બે નો વર્ગ ચાર, રૂટ સાત નો વર્ગ સાત, ચાર સત્તા કેટલા અઠ્યાવીસ. ખ્યાલ પડ્યો? ફરી વખત જોઈ લો, બે હશે બે નો વર્ગ ચાર, રૂટ સાત નો વર્ગ સાત, ચાર સત્તા અઠ્યાવીસ. અહીં જો બે દુ ચાર, ચાર તેરી બાર. જો બે દુ ચાર, ચાર તેરી બાર, રૂટ સાત ગુણ્યા રૂટ છ, રૂટ માં બેતાલીસ. જોઈ લો આ ત્રણ સંખ્યા ગુણાકારમાં છે, એમાં સમય સંખ્યાનો ગુણાકાર પહેલા લઈ લો, બે દુ ચાર, ચાર તેરી બાર, રૂટ સાત ગુણ્યા રૂટ છ, રૂટ માં બેતાલીસ. બેતાલીસ ના વિભાજ્ય પડજો, સાત છ, સાત ગુણ્યા બે ગુણ્યા ત્રણ, સાત ગુણ્યા બે ગુણ્યા ત્રણ. એમાં કઈ વર્ગમૂળ નીકળતું નથી લેવું, નીકળતું જ લેવું પડે, કારણ કે બેતાલીસ આપણે એવું લાગે કે માંથી કઈ વર્ગમૂળ નીકળે તો બેતાલીસ ને પાછ પડો, સાત ગુણ્યા સાત છ, સાત ગુણ્યા બે ગુણ્યા ત્રણ, સાત બે ને ત્રણ, એમાં કઈ વર્ગમૂળ નીકળતું નથી. વત્તા આ ત્રણ રૂટ છ નો વર્ગ લ્યો તો ત્રણ નો વર્ગ નવ, રૂટ છ નો વર્ગ છ, નવ સો કેટલા ચોપન. બરાબર છે? ફરી વખત જોઈ લો, ત્રણ નો વર્ગ નવ, રૂટ છ નો વર્ગ છ, નવ સો ચોપન. આગળ સાથે ભાગ લીધો, આ અઠ્યાવીસ અને ચોપન નો સરવાળો લઈ લો તો જોઈ ને ચાર ને બાર નો બગડો વધી એક, ત્રણ ને પાંચ આઠ, બ્યાસી વત્તા બાર રૂટમાં બેતાલીસ. ભણી ગયો સરવાળો? આ બીજું સાદરૂપ, આ રીતે કોઈ પણ તમને અસમય સંખ્યા હોય એનો વર્ગ આપણને કરવાનો કીધો, એટલે આ રીતે આપણે સૂત્ર પ્રમાણે ગણી શકીએ. બરાબર ને? જોઈ લો ફરી વખત, અહીં બે રૂટ સાત વત્તા ત્રણ રૂટ છ નો વર્ગ વર્ગ કરવાનો હતો. એટલે મેં તમને કીધું આગળના દાખલા પ્રમાણે તમે આમ પણ ગુણાકાર કરીને ગણી શકો, બે રૂટ સાત વત્તા ત્રણ રૂટ છ, બીજા કૌંસમાં બે રૂટ સાત વત્તા ત્રણ રૂટ છ. કારણ કે દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર, આખા કૌંસ પર વર્ગ છે એટલે બે વખત લખી નાખો, પછી પછી બે રૂટ સાત નો બીજા કૌંસ સાથે ગુણાકાર, વત્તા ત્રણ રૂટ છ નો બીજા કૌંસ સાથે ગુણાકાર, એમ પણ આપણે ગણી શકીએ. નીચે લખો આમ ગુણાકાર, બ્યાસી વત્તા બાર રૂટ બેતાલીસ મળે. મેં તમને આગળના દાખલા કીધો એમ બ્યાસી નો બાર નો સરવાળો ન કરી નાખતા, કારણ કે બ્યાસી સમય છે અને બાર રૂટ બેતાલીસ અસમય સંખ્યા છે અને એનો સરવાળો થશે નહીં. આમ લખો નીચે ગુણાકાર, બ્યાસી વત્તા બાર રૂટ બેતાલીસ મળે. આગળ દાખલો જોઈએ આપણે પાંચમો, રૂટ પાંચ માઇનસ રૂટ દસ નો વર્ગ. જો અત્યાર સુધી પહેલા આપણે એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગ એ રીતના દાખલા જોયા પહેલા, પછી એ પ્લસ બી નો વર્ગ, હવે હું વચ્ચે માઇનસ આવ્યું કે એ માઇનસ બી નો વર્ગ. આ સૂત્રમાં આપણે ખબર છે વચ્ચે નું પદ માઇનસ હોય એ માઇનસ બી નો વર્ગ, ત્યારે શું થશે ફેરફાર આમાં જવાબમાં? ખાલી વચ્ચેનું પદ માઇનસ આવશે, પહેલું છેલ્લું પદ તો પ્લસ જ રહેશે. ઘણા વિદ્યાર્થી a માઇનસ b ના વર્ગનું સૂત્ર એવું લખે a વર્ગ માઇનસ 2ab માઇનસ b વર્ગ, પણ જો કોઈ દિવસ કોઈનો વર્ગ માઇનસ આવે નહીં, તો a નો વર્ગ એટલે a વર્ગ માઇનસ માઇનસ 2 એટલે કરો તો તમને બીજું પણ 2ab, માઇનસ b નો વર્ગ આવે પણ માઇનસ નો વર્ગ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે યાદ રાખો એ માઇનસ બી ના વર્ગમાં એનો વર્ગની વિસ્તરણ કરીએ તો ખાલી વચ્ચેનું પદ માઇનસ આવે, પહેલું છેલ્લું પદ પ્લસ જ આવે. ઘણા લોકો થાય કે છેલ્લું પદ છે માઇનસ બી નો વર્ગ માઇનસ બી વર્ગ લખી, પણ માઇનસ બી નો વર્ગ કોઈનો વર્ગ પ્રત્યે માઇનસ આવે નહીં, માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય એટલે બી વર્ગ, એટલે એ માઇનસ બી નો વર્ગ. હાલો એ કૌંસમાં બે પદ છે, આખા કૌંસમાં વર્ગ છે, વચ્ચે માઇનસ છે તો માઇનસ નું સૂત્ર લાગુ પડશે. જો તો પહેલા પદનો વર્ગ એટલે રૂટમાં પાંચ નો વર્ગ, વચ્ચેનો પદ માઇનસ હતો અહીં માઇનસ આવશે, ઉપર બે ઘસે એટલે બે ગુણ્યા પેલું પદ રૂટ પાંચ ગુણ્યા રૂટમાં દસ વત્તા રૂટમાં દસ નો વર્ગ. જો પહેલા પદ વર્ગ રૂટ પાંચ નો માઇનસ માઇનસ બે ગુણ્યા રૂટ પાંચ ગુણ્યા રૂટ દસ વત્તા રૂટ દસ નો. જો રૂટ પાંચ નો એટલે કેટલા? પાંચ. બે ગુણ્યા રૂટ પાંચ ગુણ્યા રૂટ દસ એટલે કેટલા? રૂટમાં પચાસ.
વત્તા રૂટ દસ નો વર્ગ એટલે કેટલા? દસ. ક્યાં છે ને કોઈ પણ રૂટ નો વર્ગ એટલે રૂટ જતો રહેજો. રૂટ પાંચ નો વર્ગ એટલે આપણને ખબર છે, રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે રૂટ પચીસ. પાંચ ગુણ્યા સિત્તેર તે આપણે યાદ રાખો. રૂટ નો વર્ગ એટલે રૂટ જતો રહે, રૂટ પાંચ નો વર્ગ એટલે પાંચ. શા માટે ખ્યાલ પડ્યો? કારણ કે રૂટ પાંચ નો વર્ગ એટલે રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે રૂટ પચીસ નો વર્ગમૂળ પાંચ. હવે જો આ બે સમય સંખ્યા છે, પાંચ ને દસ પંદર માઇનસ બે પચાસ ના ભાગ પાડો. પચીસ દુ પચાસ તો એમાંથી વર્ગમૂળ નીકળે પચીસ ગુણ્યા બે થાય. તો જો પચીસ નો વર્ગમૂળ બાદ લઈ લો જેટલું લેવાય એટલું, કેટલો હશે પચીસ નો વર્ગમૂળ? પાંચ. બે રૂટ માં રહેશે પંદર માઇનસ બે પંચા દસ રૂટ માં બે. જો આપણો ફાઇનલ જવાબ ખ્યાલ પડ્યો? જો સાદો જેટલો રૂટ આપવા એટલો આપવું પડે. ઘણા વિદ્યાર્થી આ નામ જવાબ આવે છે પાંચ વત્તા દસ પંદર માઇનસ બે રૂટ પસાર, તો એ આપણો અધૂરો જવાબ ગણાય. પચાસ ના તમારા અંદર ભાગ પાડે જોઈ લેવો પડે. જ્યાં સુધી વર્ગમૂળ માં કઈક રૂટ માં સંખ્યા વર્ગમૂળ નહીં કરતું હોય બાદ લેવું પડે. તો પાંચ દસ પંદર બે પચીસ રૂપ નીકળશે પાંચ રૂટ બે, બે પંચા દસ રૂટ બે. નીચે બોલશો આમ ગુણાકાર પંદર માઇનસ દસ રૂટ બે મળે. નીચે લખો બે રૂટ બે માઇનસ પાંચ રૂટ આઠ નો વર્ગ. જો કૌંસમાં બે પડશે આખા કૌંસ પર વર્ગ છે આપો સાધન, તો આપને કહો પડે એ એ માઇનસ બી ના વર્ગનું સૂત્ર લાગુ પડશે. એટલે કઈ રીતે? તો કે એમાં પહેલા પદ એ વર્ગ એટલે કે પહેલા પદ નો વર્ગ, વચ્ચેનું પદ માઇનસ છે તો માઇનસ શું આવશે? બે ગુણ્યા બે કાચ બે ગુણ્યા પહેલું પદ બે રૂટ બે, બીજું પદ પાંચ રૂટ આઠ. અંતિમ પદ આપી દો સાદ રૂપ. તો બે રૂટ બે નો વર્ગ આપણે ખબર છે, રૂટ બે નો ચાર, રૂટ બે નો બે એટલે કેટલા? ચાર દુ આઠ માઇનસ જો બે દુ ચાર, ચાર જો બે દુ ચાર, ચાર પંચા વીસ. શું જો તો સમય સંખ્યા નો ગુણાકાર લઈ લો, આકાર ની સંખ્યા ગુણાકાર માં છે બે દુ ચાર, ચાર પંચા વીસ. પછી અસમય સંખ્યા નો ગુણાકાર કરો, રૂટ બે ગુણ્યા રૂટ આઠ એટલે કેટલા? રૂટ માં સોળ. ખ્યાલ પડ્યો? વચ્ચેની ત્રણેય સંખ્યા ગુણાકાર માં છે, તો બે દુ ચાર, ચાર પંચા વીસ, રૂટ બે રૂટ આઠ રૂટ માં સોળ વત્તા અહીં જો પાંચ રૂટ આઠ નો વર્ગ લીધો તો આપણે ખબર છે પાંચ બાર છે સમય સંખ્યા છે, પાંચ નો પચીસ, રૂટ આઠ નો વર્ગ એટલે રૂટ આઠ ને રૂટ આઠ રૂટ ચોસઠ, એનો વર્ગમૂળ આપણે ખબર છે કેટલો આવશે? આઠ. એટલે પાંચ નો પચીસ રૂટ આઠ નો વર્ગ આઠ, પચીસ અઠા કેટલા આવશે? બસો. ફરી વખત જોઈ લો, બે રૂટ બે નો વર્ગ જો બે નો ચાર, રૂટ બે નો બે, ચાર દુ આઠ, આ ત્રણેય સંખ્યા ગુણાકાર માં છે, એમાં બે દુ ચાર, ચાર બે દુ ચાર, ચાર પંચા વીસ, રૂટ બે નો રૂટ આઠ રૂટ માં સોળ, અને પાંચ રૂટ આઠ નો વર્ગ એટલે પાંચ નો પચીસ, રૂટ આઠ નો વર્ગ આઠ, પચીસ અઠાર બસો. આપો સાથે આઠ અને બસો નો સરવાળો કરો તો બસો આઠ આવશે. આ સમય સંખ્યા છે આઠ અને બસો નો સરવાળો બસો આઠ માઇનસ વીસ રૂટ માં સોળ. હવે આમાંથી આપણે આ પણ જવાબ હશે, પણ ઘણા વિદ્યાર્થી આમાંથી સામાન્ય કાઢે છે, સામાન્ય લીધો તો ચાર સામાન્ય નીકળે બે માંથી, તો અહીં ચાર પંચા વીસ, ચાર દુ આઠ, તો આ પણ જવાબ માન્ય છે. કારણ કે આ જવાબ લખો બસો આઠ માઇનસ વીસ રૂટ સોળ, નીચે લખો આમ ગુણાકાર બસો આઠ માઇનસ વીસ રૂટ સોળ મળે. અથવા બે માંથી ચાર કોમન નીકળે છે, ચાર કોમન લીધા તો ચાર કોમન લેવા છે, ચાર વડે ભાંગો બે ને, ચાર પંચા વીસ, ચાર દુ આઠ બાવન, આમ નામ
ચોકા 208 અને આને 4 5 5 16 વધારે આનો ગુણાકાર કરો 52 ચોકા 208 અને 4 5 20 16 બરાબર છે નીચે લખો આમ ગુણાકાર 208 20 16 અથવા 4 કૌંસમાં 52 5 16 મળે આ તમને મે સીધો a b ના વર્ગને તે પણ ગણી શકો આ રીતે અથવા તમારે આને આખા કૌંસનો વર્ગ છે તો તમે આને બે વખત લખી નાખો કૌંસને આ રીતે આખા કૌંસનો વર્ગ છે એટલે કૌંસ બે વખત લખી નાખો 2√2 5√8 ગણ્યા 2√2 5√8 તો દ્વિપદીનો દ્વિપદી સાથે જેમ આપણે પહેલા દાખલા પહેલા ગુણાકાર કરીને જે ગણ્યા હતા દ્વિપદીનો દ્વિપદી સાથે એ રીતે પણ તમે ગણી શકો પણ એમાં થોડો નામ જ આપવો પડશે એટલે સૂત્રની રીતે આપણે a - b ના વર્ગની તે સરળ પડશે જોઈએ એટલે આવા કોઈ પણ દાખલા હોય તો આપણે આવડવા જોઈએ તો આજે આપણે ત્રણ સૂત્રને આધારિત દાખલા જોઈએ કે જે ત્રણે ત્રણ સૂત્ર આપણે નાના ધોરણમાં એટલે કે આઠમા ધોરણમાં ભણી ગયેલા હતા પહેલા આપણે કયું સૂત્ર આધારિત જોયું a + b ગુણ્યા a માઇનસ b બરાબર a વર્ગ માઇનસ b વર્ગ પછી a પ્લસ b નો વર્ગ બરાબર શું આવશે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ પછી a માઇનસ b નો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ તો આ ત્રણેય આપણે રીતના દાખલા જે ગુણાકારમાં આપણે ભણ્યા કોઈ પણ દાખલો હોય ગુણાકારમાં તો એ પછી એકપદીનો એકપદી સાથે હોય કે દ્વિપદીનો દ્વિપદી સાથે હોય કે a વત્તા b નો વર્ગ હોય કે a માઇનસ b નો વર્ગ હોય કે a વત્તા b ગુણ્યા a માઇનસ b હોય તો આપણે સારી રીતે ગુણાકાર કરતા આવડવો જોઈએ આવા દાખલા આગળના ધોરણમાં તમને નવમામાં કામમાં આવશે અને દસમાં અગિયારમાં બારમામાં પણ ખૂબ જ કામમાં આવા દાખલા આવશે એટલે આનો બરોબર તમે અભ્યાસ કરજો ન સમજાય તો તમે મને પણ ફોન કરીને પૂછી શકો થોડા તમને હોમવર્કમાં દાખલા આપી દઉં તો લખી લો આ પાંચ દાખલા તમારે મેં જે તમને આજે વિડિયો લેક્ચરમાં જે દાખલા ભણાવ્યા છે તો આ પાંચ દાખલાનો તમારે ગુણાકાર કરવાનો છે અથવા એનું તમારે જે નિયમ પ્રમાણે આપણને એનું સાદુરૂપ આપવાનું છે એટલે આ પાંચ દાખલા ખૂબ જ અગત્યના છે તમારી રીતે કાળજીથી ગણજો તમારા બીજા કોઈ મિત્રો હોય તો એની સાથે પણ તમે જવાબ સરખાવી શકો સતત કાંઈ પ્રશ્ન હોય તો મને પણ તમે ફોન કરી શકો તમને વિદ્યાર્થીઓ ગમે ત્યારે કાંઈ પ્રશ્ન થાય તો ગણિત વિષયમાં તમે મને 98 25 15 46 11 આ નંબર ઉપર તમે મને ગમે ત્યારે સવારમાં 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 98 25 15 46 11 આ નંબર ઉપર ફોન કરીને પણ તમે મને પૂછી શકો તો વિદ્યાર્થીઓ આજના વિડીયો લેક્ચરમાં આપણે ગુણાકાર કરો પહેલા સરવાળો ભણ્યા પછી બાદબાકી ભણ્યા અસમય સંખ્યાની અને આજ આપણે અસમય સંખ્યાના ગુણાકાર વિશે ભણ્યા તો આ બધા દાખલા ખૂબ જ મહત્વના હતા કાળજીથી તમારી રીતે ગણી શકો